ધોરણ 9 સાયન્સ માં ચેપ્ટર 5 આજે આપણે ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નું નામ છે સજીવનો પાયાનો એકમ. પાયાનો એકમ એટલે શું? પહેલી તો વાત કે આપણે આપણું ઘર બનાવીએ કે ઘર જે હોય એ ઘર બનાવવામાં મુખ્યત્વે શું આપણે વાપરતા હોઈએ છીએ? ઈંટ વાપરીએ છીએ. તો મકાનનો પાયાનો એકમ શું કહેવાશે? ઈંટ. એમ જે ઈટો ઈટો ભેગી થઈને આખા મકાનનું નિર્માણ થાય છે, જુદી જોડે જોડે જુદા જુદા દ્રવ્યો પણ વપરાય છે, પણ એ જ રીતના આપણા સજીવ સજીવ એટલે કે બધા જેટલા બી જીવિત પ્રાણીઓ છે, વનસ્પતિ કે પ્રાણીઓ, સજીવો જેને કહેવાય, એમના પાયાનો એકમ છે કોષ. જે અગાઉના ધોરણમાં આપણે 7મા 8મા થોડી થોડી માહિતી એના વિશે ભણી ચૂક્યા છીએ. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક, રોબર્ટ હુક ઘણા વર્ષો પહેલા, જે વખતે આટલી આધુનિક ટેકનોલોજી હતી નહીં, અત્યારના આધુનિક માઇક્રોસ્કોપી વખતે શોધાયા ન હતા, ત્યારે એમની જોડે એકદમ સાદું માઇક્રોસ્કોપ હતું અને એ માઇક્રોસ્કોપથી એમને બુચ નામની વનસ્પતિ વનસ્પતિની છાલ લીધી અને એના ઉપર પ્રયોગ કરવાની કોશિશ કરી અને એમને માઇક્રોસ્કોપમાં એનું અવલોકન કર્યું. તો આ જે બુચ નામની વનસ્પતિની છાલ જે છે એ માઇક્રોસ્કોપની નીચે મૂકી એમને અવલોકન કરતા જોયું કે એમાં મધપૂડો જોયો છે ભાઈ, મધપૂડો, મધમાખીઓ બેઠી હોય અને હવે મધમાખીઓ ઉડી જાય એટલે પછી ખાના જે બાકી રહે એવા ખાના એમને જોવા મળ્યા. મધમાખી ઉડી ગયા પછી કેવા ખાના બાકી રહે ભાઈ, એવા ખાના એમને જોવા મળ્યા અને આ દરેક ખાનાને એમને કોષ નામ આપ્યું. પણ એક ગુજરાતીના માણસ નહોતા, મતલબ આપણે ગુજરાતના નહોતા કે કોષ, એમને એ કોષને પણ શું શબ્દ નામ આપ્યું ભાઈ? સેલ. અને આ સેલનું ગુજરાતી આપણે કહીએ છીએ ભાઈ કોષ. તો સેલ ઉપર એ શબ્દ સેલ કેમ આપ્યો? તો લેટિન ભાષામાં સેલ્યુલા એવો એક શબ્દ છે. સેલ્યુલા શબ્દ ઉપરથી એમને સેલ શબ્દ આપ્યો કે ભાઈ આને સેલ કહેવાય. આજે સેલ્યુલાનો ગુજરાતી અર્થ થાય છે નાનો ઓરડો. નાનો ઓરડો મીન્સ કે રહેવાની નાની જગ્યા. તો આ સેલ્યુલા શબ્દ અને એના ઉપરથી અંગ્રેજી વર્ડ્સ આવ્યો સેલ. અને આ સેલ આપણા જીવનમાં આપણા જન્મથી મરણ સુધી મુખ્ય જવાબદાર કોણ છે? સેલ જવાબદાર છે. દરેક વ્યક્તિનો કે દરેક સજીવનો જન્મ એક સેલમાંથી થાય છે. એ બધી બાબતો આપણે આગળ પછી ભણીશું. અત્યારે આપણે વાત કરી લઈએ કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિમાં પ્રયોગ કરી અને એ સેલ જોયો. એમને માત્ર ખાના જ દેખાયા. કેમ? કારણ કે એમનો માઇક્રોસ્કોપ આધુનિક હોત નહોતું. એટલે એક વાત સમજીએ કે આપણા ઘરે દૂરબીન હોય તો એ દૂરબીન, જેને આપણે ઇંગ્લિશમાં ટેલિસ્કોપ કહીએ છીએ, એ ટેલિસ્કોપ ધાબા ઉપર ચડીને આપણે ચંદ્ર ઉપર તાકીને ચંદ્ર ઉપર જોવાનો પ્રયત્ન કરીએ તો શું આપણે ચંદ્રની સપાટી ઉપરના બધા પથ્થરો કે બધું અવલોકન કરી શકીશું આપણે? ના, આમ ગોળ ભાગ જ દેખાશે ને, એમાં કંઈક થોડું ઘણું સ્પષ્ટ દેખાશે, બાકી બીજું બધું સ્પષ્ટ દેખાતું નથી. એમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક જોડે એવું આધુનિક આપણે કેમ નથી દેખાતું? કારણ કે આપણી જોડે ટેલિસ્કોપ, મોટું શક્તિશાળી ટેલિસ્કોપ નથી કે જે વૈજ્ઞાનિકો જોડે હોય, જે એવું આપણી જોડે નથી. એમ એની જોડે એ વખતે આધુનિક માઇક્રોસ્કોપ હતું નહીં,
એટલે એને ખાલી ખાના જ દેખાયા. પણ હવે આ ખાનામાં કઈ કઈ અંગિકાઓ છે એ પછીના એના પછીના વૈજ્ઞાનિકોએ આવ્યા અને જોડે જોડે ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, નવા નવા માઇક્રોસ્કોપ બનતા ગયા, ત્યારે વૈજ્ઞાનિકોને કે આ જે સેલ્યુલા છે એ સેલ્યુલામાં પણ ઘણી બધી અંગિકાઓ આવેલી છે અને એના વિશેનું એમણે સંશોધનો કર્યા. હવે વાત કરીએ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપનો ઉપયોગ શાના માટે થાય છે? તો નાની વસ્તુને અનેક ગણી મોટા સ્વરૂપે જોવા માટે. નાની વસ્તુને અનેક ગણી મોટા સ્વરૂપે જોવા માટે અને આ માઇક્રોસ્કોપમાં બે કાચ હોય છે જે બહિર્ગો લેન્સ છે. આપણે તમને પછી બતાવીશું, આપણે માઇક્રોસ્કોપ બતાવીશું તમને અને એમાં કેવી રચના હોય છે એ પણ કરીશું. પણ વાત કરી લો, એમાં બહિર્ગો લેન્સ બે વપરાય છે, એક નેત્ર કાચ છે અને એક છે વસ્તુ કાચ. આ નેત્ર કાચ એને આઈપીસ કહે છે અને વસ્તુ કાચને ઓબ્જેક્ટિવ લેન્સ કહે છે. ઇટ્સ ઓકે. હવે એમાં જુદા જુદા કાચનો ઉપયોગ કરીને વસ્તુને અનેક ગણી મોટી જોવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. તો એમાં બે પ્રકારના કાચ વપરાતા હોય છે જનરલી. એક 10x મતલબ 10 મલ્ટીપલ એવું લખેલું હોય છે અને 45 મલ્ટીપલ. એટલે આ લેન્સનો ઉપયોગ કરવામાં આવે તો વસ્તુ 10 ગણી મોટી જોવા મળે, જે હોય એના કરતાં એનું કદ 10 ગણું મોટું થાય. આ 45 મલ્ટીપલ આપણે સમજો ને ઝૂમ થાય છે, આ 45 ગણું મોટું કરે છે, ઝૂમ કરે છે, આપણને દેખાડે છે. તો માઇક્રોસ્કોપમાં આવી રીતના બે લેન્સ વપરાય છે, એની પણ આપણે પછી ચર્ચા કરીશું. હવે વાત આવે છે ડુંગળીના કોષોનો અભ્યાસ. દોસ્તો, ડુંગળી ઘરે મળી રહે, એના પડ ખોલી નાખવામાં આવે, પછી વ્હાઈટ જે પડ રહે એ પડને આમ તોડીને એના પરથી એકદમ પાતળું પારદર્શક પટલ લેવામાં આવે, વોચ ગ્લાસ લેવામાં આવે. વોચ ગ્લાસ એટલે શું બતાવીશું તમને. વોચ ગ્લાસ એટલે આપણે રકાબી જેવું, પણ એ નાનું હોય અને કાચનું હોય, અત્યારે આપણી જોડે અવેલેબલ નથી, નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને બતાવી દઈશું. એ વોચ ગ્લાસમાં એનું પડ લેવામાં આવે, આપણે અહીંયા બતાવીશું, બેટર છે પ્રેક્ટિકલ કરીને તમને બતાવીશું. વોચ ગ્લાસમાં લેવામાં આવે, એમાં કેમિકલ નાખવામાં આવે છે આયોડિન, આયોડિનમાં એને પલાળવામાં આવે અને પછી એક કાચની સ્લાઇડ હોય, કાચની પટ્ટી, એના ઉપર એને મૂકવામાં આવે જે પડ હોય અને એને ઢાંકી દેતું, એના ઉપર કવર સ્લિપ મૂકવામાં આવે. કવર સ્લિપ મૂક્યા પછી એને માઇક્રોસ્કોપની નીચે ગોઠવવામાં આવે અને નાનું મોટું એને સેટઅપ કરવામાં આવે અને એને જોવામાં આવે છે. તો માઇક્રોસ્કોપમાં જોતા આપણને ડુંગળીના કોષો જોવા મળે છે. કેવા જોવા મળે છે એની આકૃતિ હું દોરું છું. દોસ્તો, તમારે એ આકૃતિ કેવી રીતના દોરવી એ હું કેવી રીતના શરૂઆત કરું છું, કેવી રીતના આકૃતિ પૂરી કરું છું એનું તમે ધ્યાન રાખશો, તમને મસ્ત રીતે આકૃતિ દોરતા આવડી જશે. રેડી, ડુંગળીના કોષો દોરું છું. મારું નદીમાં પાણી જઈ રહ્યું છે, હું એકદમ સ્ટ્રેટ લીટી નથી દોરતો, થોડો થોડો, પણ તમે પાછા દોરશો એટલે આવું આવું કરશો, એટલે ભાઈ આવું નથી કરવાનું, મેં નોર્મલ નોર્મલ જ એને મરોડ આપ્યો છે. આવી ત્રણેક લીટી આપણે દોરીશું, પછી
હવે અંદરની બાજુએ વચ્ચે ગોળ કોષ કેન્દ્ર આપણે દોરીશું. આ ડુંગળીના કોષના કોષ કેન્દ્રો છે. શાંતિપૂર્વક આકૃતિ દોરવાનો આગ્રહ રાખવો. સાયન્સમાં આકૃતિઓ સહેલી જ હોય છે, પણ આપણે એનાથી દૂર ભાગીએ છીએ આકૃતિ દોરવાથી. બાકી તમે ટેકનિકલ આઈડિયાઓથી જો તમે આકૃતિ દોરો તો ગમે તેવી અઘરી આકૃતિઓ પણ તમને દોરતા આવડે. સર શું દોર્યું? તો કોષ કેન્દ્ર દોર્યા. હવે કોષ રસ દોરવો છે. શાંતિથી આપણે કઈ ભાગી જતું નથી બધું, પણ આપણે દોરવા બેસે એટલે ભમ ભમ કરે નહીં, શાંતિ શાંતિથી એનું કામ પૂરું કરવાનું છે આપણે. ઘરે મસ્ત આકૃતિ દોરવાની, ફોટોઝ પાડી મને મોકલી આપવાની છે. આ જે ટપકા ટપકા સ્વરૂપે દર્શાવ્યું છે કોષ રસ, અને આ જે છે કોષ કેન્દ્ર. વૈજ્ઞાનિકોએ ડુંગળીના કોષોનો શરૂઆતમાં અભ્યાસ કર્યો. ડુંગળીના કોષોના આવા જે પડ જે છે એ પડ ભેગા થઈ ડુંગળીનું સલકી આવરણ રચે છે. સલકી એટલે જે આપણે ગોર આવરણ આખું નીકળે છે, આમ ખોલીએ એટલે ગોર પડ નીકળે છે, એ સલકી આવરણ રચે છે. હવે કોષને, આ જે કોષનો આકાર છે એને અને ડુંગળીના આકારને કોઈ સંબંધ નથી. આપણા શરીરમાં પણ આવા જ ઘણા બધા જુદા જુદા પ્રકારના કોષો છે, પણ એ કોષોને શરીરના બંધારણને કંઈ લાગતું વળગતું નથી, આકારને કંઈ લાગતું વળગતું નથી. કહેવાનો મતલબ આ જે ડુંગળીના કોષો છે જે આકારના દેખાય છે તો એના આધારે ડુંગળીનો આકાર આવો છે કે આમ ગોળ છે એને કંઈ લેવા દેવા છે નહીં. એટલે કે ડુંગળીના આકાર સાથે કોષોના આકારને કોઈ સંબંધ નથી. હવે આપણે લઈએ સજીવો. સજીવોના બે પ્રકાર પડે છે, એક કોષી સજીવો અને બહુકોષી સજીવો. એક કોષી સજીવોમાં કોનો સમાવેશ થાય છે? તો એક કોષી સજીવોમાં બેક્ટેરિયા, અને બેક્ટેરિયા ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા છે.
बैक्टीरिया क्लेमिडोमोनास आ एक फूग छे, क्लेमिडोमोनास नामनी फूग अमीबा, ओ सर अमीबा ने तो बहु वार सांभळी छे, अमीबा पेरामिशियम आ एक कोशी सजीव छे। एक कोशी सजीव एटले એનું શરીર માત્ર ને માત્ર એક જ કોષનું બનેલું છે અને એક જ કોષમાં બધી જ ક્રિયાઓ થાય છે। સાહેબ બધી ક્રિયાઓ એટલે ખોરાક ગ્રહણ કરવાની, ખોરાક પાચન કરવાની, પાચન કરી એમાંથી ખોરાક શક્તિ મેળવવાની, ઉર્જા પેદા કરવાની, એ ઉર્જા દ્વારા કોષનો વિકાસ કરવાનો, પ્રજનન કરવાનો, શ્વસનની ક્રિયા કરવાની, ઓક્સિજન મેળવ, ટૂંકમાં આપણે જે બધી ક્રિયાઓ કરીએ છીએ એ બધી ક્રિયાઓ માત્ર એક જ કોષ કરે છે। चलो बहुकोशी सजीवो, तो बहुकोशी सजीवो में कितने फूग, अबे बात करिए तो सजीवो बैक्टीरिया छे, पछी फूग छे, लील छे, वायरस छे अने प्रजीव छे। हवे बात के आ बैक्टीरिया तो लगभग मोटा भागना बधा बैक्टीरिया एक कोशी छे, लील बहुकोशी आवे छे, પ્રજીવ તો અમીબા પ્રજીવમાં આવે છે। આ બધી ડીપમાં પછી માહિતી મેળવવાની છે, પણ ટૂંકમાં જે સૂક્ષ્મ જીવોના પ્રકાર આટલા છે એમાંથી બેક્ટેરિયા એક કોષી હોય છે લગભગ। કેટલીક ફૂગ એક કોષી છે તો કેટલીક ફૂગ બહુકોષી છે, તો બહુકોષી ફૂગમાં કોણો, બહુકોષી ફૂગની વાત કરીએ તો ઈસ્ટ, ઈસ્ટ સિવાયની, આમાં ઈસ્ટ આવશે, ઈસ્ટ એક કોષી, ઈસ્ટ સિવાયની મોટા ભાગની ફૂગ બહુકોષી છે। સાહેબ ઈસ્ટ એટલે શું યાદ કરો, મમ્મી પેલું ઢોકળા ખમણ ના લોટ પલાળે એટલે અંદર ઈસ્ટનો ઉપયોગ કરે જેથી આથો આવે છે અને ઢોકળાને લોટ બધું શું કહેવાય પોચા બને છે, એના માટે ઈસ્ટનો ઉપયોગ કરે છે। બીજી વાત, ઈસ્ટ બહુકોષી સજીવોમાં ઈસ્ટ છે। મોટા ભાગના બધા જ પ્રાણીઓ અને વનસ્પતિઓ આ જે બહુકોષી સજીવો છે એમાં કોષો છે, એ કોષો ભેગા બનીને પેશીનું નિર્માણ કરે છે અને પેશીમાંથી અંગો બનેલા હોય છે, અંગોમાંથી તંત્રો બનેલા હોય છે। સાહેબ કેવી રીતના કોષો ભેગાથી પેશી બને, એક પેશીનું ઉદાહરણ આપું તો ચેતાપેથી, ચેતાપેશી, સ્નાયુ પેશી, કંકાલ પેશી, પ્રવાહી સંયોજક પેશી, ઘણી બધી પેશીઓ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં ભણવાની છે। કોષો ભેગા થઈને શું બનાવે છે, પેશી, આ પેશીઓ ભેગી થઈને અંગો બનાવે છે। આ અંગો, અંગોમાં જોઈએ તો મો, અન્નરી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, ઓકે અંગો બને, એ અંગો ભેગા બનીને શું બનાવે છે, તંત્ર, અને આ તંત્રો ભેગા થઈને શું બને છે, સજીવ શરીરનું નિર્માણ થાય છે। પણ આવું બધું ક્યારે બને છે કે બહુકોષી સજીવો હોય તો એમના શરીરમાં કોષો ભેગા મળી પેશીઓ, પેશીઓ ભેગી મળીને અંગો, અંગો ભેગા થઈને તંત્રો, તંત્રો ભેગા થઈને સજીવ શરીરનું નિર્માણ કરે છે। પણ જ્યારે એકકોષી સજીવમાં આવા કોઈ પેશીઓ, તંત્રો, અંગો કે શું હોતું નથી, એમનું શરીર એક અને માત્ર એક જ કોષ ધરાવે છે। આ સજીવો માત્ર એક જ કોષ દ્વારા પોતે પોતાની નવી સંતતિનું ઉત્પન્ન કરે છે। સંતતિ એટલે નવા બચ્ચા, સમજો ને, એમના જેવો નવો સજીવ પેદા કરે છે, સંતતિ પેદા કરે છે। હવે સંતતિ પેદા કરવી એ ક્રિયાને પ્રજનન ક્રિયા કહે છે। હવે પ્રજનન ક્રિયાની આપણે વ્યાખ્યા થોડી સમજી લઈએ તો દરેક સજીવ પોતાના જેવો નવો સજીવ પોતાના જીવનકાળ દરમિયાન ઉત્પન્ન કરે છે, આ ક્રિયાને પ્રજનન ક્રિયા કહે છે। તો એ એક જ કોષ દ્વારા સંતતિ નિર્માણ કરે છે। બીજી વાત, દરેક બહુકોષી સજીવ આ એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ કરે એટલે નવો સજીવ પેદા થયો, પણ અહીંયા બહુકોષી સજીવો છે એ એક જ કોષમાંથી નિર્માણ પામે છે। સાહેબ સવાલ અઘરો છે, શબ્દ શું કહેવા માંગે છે તો આપણે સમજીએ, બાયોલોજીની ભાષામાં થોડું ડીપ,
આપણે હવે ધોરણ 9માં આવી ગયા, મેચ્યોર થઈ ગયા, બાયોલોજીને થોડું ડીપમાં પણ સમજવું પડશે. તો એના આધારે વાત કરીએ તો સ્ત્રી અને પુરુષ. ધોરણ 8માં બધી માહિતી આવી ગઈ. સ્ત્રીમાં છે અંડકોષ અને પુરુષમાં છે શુક્રકોષ. આ અંડકોષ એટલે કે માતાના આપણા અને શુક્રકોષ એટલે પિતાના. જ્યારે માતાના શુક્રકોષ સોરી માતાના અંડકોષ સાથે પિતાના શુક્રકોષ ફલનની ક્રિયા કરે છે અને ફલન શબ્દ આપણે ધોરણ 8માં બની ગયા. તો એ ફલનની ક્રિયાને અંતે સંતતિનો ઉત્પત્તિ થઈ. સંતતિ એટલે કે બાળક, સજીવની ઉત્પત્તિ થઈ, જે આપણું શરીરનું નિર્માણ થયું. તો આપણું શરીર સૌથી પહેલા શું હતું? માત્ર અંડકોષ જ હતો. અને અંડકોષનું ફલન કોણે કર્યું? શુક્રકોષે. એટલે કે આપણે શરીરમાં અત્યારે ટ્રિલિયન કોષો છે, અબજોના અબજો કોષો છે. પણ એ કોષો શરૂઆતમાં માત્ર કેટલા કોષ હતા? એક જ કોષ સ્વરૂપે હતું. અને એમાંથી એટલે કે એક જ કોષમાંથી બહુકોષી સજીવોનું નિર્માણ થાય છે. શરૂઆતના તબક્કામાં તો એક જ કોષ હોય છે. હવે આપણી આગળ મનુષ્યના શરીરના કેટલા કોષોની આપણે સમજ મેળવવાની છે. હવે મેદકોષની આકૃતિ, સાહેબ મેદ એટલે ચરબી. અમુક નથી કહેતા કે ચરબી એ યાદ થઈ ગઈ હોય. તો એ ચરબીના કોષો કેવા આકારના છે? તો એની હું થોડી ઘણી આકૃતિ દોરી તમને સમજ આપવાની કોશિશ કરું છું. આ ચરબીના કોષો છે અને ચરબીના કોષોમાં મેદકોષ, જેને આપણે કહીએ છીએ ચરબીના કોષો. બધાને ચરબીના કોષોનું જ ટેન્શન હોય છે એટલે બધા ડાયટિંગ કરે છે. દોસ્તો આપણે તો ખાવું પીવું, જલસા કરવા, તો ડાયટિંગ બાઇટિંગ કરવું નહીં. હજુ આપણી ઉંમર ડાયટિંગની નથી. ચલો, અરેખી સ્નાયુ તંતુ એટલે શું? તો અરેખી સ્નાયુ આપણા જે સ્નાયુઓ છે કે જેનાથી આપણે ચાલી શકીએ છીએ, તો એમાં સ્નાયુ તંતુઓ છે, સ્નાયુ કોષો છે. એ કોષોમાં પાછા પ્રકાર છે રેખિત સ્નાયુ તંતુ, અરેખી સ્નાયુ તંતુ, રદ સ્નાયુ તંતુ. પણ અત્યારે આપણે અરેખી સ્નાયુ તંતુ દોરવાના છે. અરેખી સ્નાયુ તંતુ કેવા છે? તો દોસ્તો એ આવી રચના ધરાવે છે. આ અરેખી સ્નાયુ તંતુ તમને હોમવર્કમાં આકૃતિઓ દોરવા માટે આપવામાં આવશે. આકૃતિ દોરવાનો આગ્રહ રાખવાનો, આકૃતિઓ શાંતિપૂર્વક દોરવી, આકૃતિ દોરવાની ઇન્ટરેસ્ટ રાખવો જેથી આપણને આકૃતિઓ આવે. ચલો શુક્રકોષની વાત કરીએ. તો શુક્રકોષ કેવા આકારના છે? તો શુક્રકોષ આમાં કોષ કેન્દ્ર એક જ કોષ છે, પણ તમે જોઈ શકો છો એ ટેડપોલ આકારના છે, મતલબ લાંબા છે, લાંબી રચના ધરાવે. જ્યારે અંડકોષ એ ઘોર રચના છે. આ ફિમેલમાં, આ મેલમાં જોવા મળે. અને આ જે છે અંડકોષ એ એક જ ઘોરાકાર રચના ધરાવે છે અંડકોષ. શુક્રકોષ અને અંડકોષના ફલન દ્વારા ફલનની ઘટના બને, સંતતિની ઉત્પત્તિ થાય, ધોરણ 9માં આપણે ભણી ગયા. ચલો હવે વાત કરીએ રુધિર કોષો. હવે દોસ્તો રુધિર કોષોમાં ઘણા પ્રકાર છે સાહેબ. રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો એવું કંઈક 8માં તો ક્યાંક તો ભણ્યા. હવે એમાંથી રક્તકણોની વાત કરીએ તો રક્તકણો ગોળાકાર છે. પણ હવે મારે રચના એની દોરવી થોડી અઘરી પડી જાય એવી છે.
કેવી રચના છે તો સમજીએ, પેલી એલ્પેન લીબે ચોકલેટ આવતી, એલ્પેન લીબે આમ વચ્ચેથી દબાયેલી હોય, અથવા મમ્મી વડા બનાવે એટલે વચ્ચે આમ દબાવે છે, ખાડા પાડે છે, એવી એવા આકારની રચના છે આ એલ્પેન લીબે જેવી રચના ધરાવે છે. આપણે ઉપર પરીક્ષામાં એલ્પેન લીબે ના લખતા. ગોળાકાર રક્તકણો આવેલા છે અને આ રક્તકણો લાલ રંગના છે. હા, એની જોડે જોડે શ્વેતકણો પણ આવેલા છે, પણ શ્વેતકણો તરંગીત આકારના છે, દિવાલ ઘોર નથી, આ રાઉન્ડ શેપમાં છે. જ્યારે રક્ત જે શ્વેતકણોની વાત કરું છું તો શ્વેતકણોની દિવાલ ઘોર નથી, ગોરાકાર આવી રીતના છે અને અનિયમિત આકારના છે, એકદમ ઘોર નથી. જ્યારે રક્તકણો લાલ રંગના છે, આપણા શરીરમાં રક્તકણોમાં હિમોગ્લોબિન છે અને એના આધારે આપણે જ્યારે બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે ત્યારે હિમોગ્લોબિન માપવામાં આવે છે. 8.5 છે, 10.5 છે, અમુક કહે છે લોહી ઘટી ગયું. એ લોહી ના ઘટે, લોહી તો જેટલું હોય એટલું જ રહે, પણ લોહીમાં હિમોગ્લોબિન ઘટી જાય એટલે એમ કે ભાઈ લોહી ઘટી ગયું છે. ચલો, અસ્થિ કોષો. અસ્થિ એટલે હાડકા, કંકાલ તંત્ર, બરાબર, હાડકાની વાત છે. તો એમાં પણ ઘણા પ્રકાર છે ભાઈ, કાસ્થિ અને અસ્થિ. કંકાલ તંત્ર, કંકાલ પેશી આવશે આપણે ભણવાની, એમાં અસ્થિ અને કાસ્થિ એટલે અસ્થિના કોષો જે છે એના આકારની ચર્ચા કરીએ તો આપણે આવા એના કોષો રચના ધરાવે છે. આ છે અસ્થિ કોષો, આ અંડકોષ. હવે ચેતાકોષ, આપણા શરીરમાં ચેતાપેશી છે સાહેબ. ચેતાપેશી તમે બેઠાનું મસ્ત ઊંટલી ભરું તમને ઓ થઈ જાય બાપા, તો એ તમને કેવી રીતના ખબર અહેસાસ થાય છે? તો એ અહેસાસ આપણને ચેતાપેશી દ્વારા થાય છે. ગરમ વસ્તુ ઉપર આપણો પગ આવી જાય કે હાથ આવી જાય તો આપણે હાથને આમ લઈ લઈએ છીએ, તો એના માટે ચેતાપેશી છે. એ ચેતાપેશી દ્વારા એ જે આપણને મતલબ જે સંવેદના થાય, ગરમપણું, ઠંડાપણું, કે કોઈ આમ દબાવે કે ટાંકણી ઘૂસાડે, તો એના દ્વારા એ દર્દનોની જે અહેસાસ છે એ અહેસાસ ચેતાપેશી દ્વારા એ સંદેશો આપણા મગજમાં પહોંચે છે. અને ટૂંકમાં ચેતાપેશીની આપણે વાત કરવાની છે, પછી આગળના ધોરણમાં ભણીશું. ચલો, ચેતાપેશી, ચેતાકોષ. હવે ચેતાકોષની આકૃતિ બનાવવા માટે દોસ્તો, આ બધું ધોરણ 9માં કે ડીપમાં આવતું નથી, પણ હું તમને વધારે ઇન્ટરેસ્ટ પડે સાયન્સ પ્રત્યે એટલા માટે બધી જ વસ્તુને થોડી થોડી ડીપમાં લઈ જવાની કોશિશ કરું છું. આ જે થયો એક ચેતાકોષ, જે રીતના ડુંગળીના કોષો જોયા હતા આ રીતના થયો ચેતાકોષ. ચેતાકોષમાં આ છે કોષરસ, આ છે કોષ કેન્દ્ર, આ ઉપરના જે છે આ જે નાના નાના એ શિખાતંતુ છે, શિખાતંતુ. આ છે જે પાત્રો, જે તંતુ બહાર નીકળ્યા લાંબો, એ છે અક્ષ તંતુ. અક્ષતંતુ
કાંચે લંબ મજ્જા પડ. સાહેબ શું છે એક એ આપણે ડીપા નથી જોવાનું, આપણે આકૃતિ દોરતા શીખવાનું છે, પણ આમાં થોડું થોડું તમને હું સમજાવી દઉં છું. આ જે ઉપરનો જે ભાગ છે એને કહેવાય કોષકાય, આ છે કોષ કેન્દ્ર અને આ છે ચેતાક્ષ. તો આજે આપણે કોષોની ચર્ચા કરી, હવે વાતમાં નવો ટોપિક લઈએ છીએ કે સજીવ શરીરનો પાયાનો એકમ કોષ કેમ ગણવામાં આવે છે. તો એક તો પહેલી વાત કે જે એકકોષી સજીવો છે એ પોતાની બધી જ ક્રિયાઓ એક જ કોષ દ્વારા કરે છે, એટલે એના માટે તો એ જ મહત્વની વસ્તુ છે, એ જ પોતે જ છે સર્વત્ર રીતે. એટલે કે એકકોષી સજીવની બધી જ ક્રિયાઓ એક કોષ દ્વારા કરે થાય છે. બીજી વાત, જે બહુકોષી સજીવો છે વનસ્પતિઓ પ્રાણીઓ મનુષ્ય ગાય ભેંસ ઘોડા ગધરા બકરા ઘેટા ઊંટ જેટલા બી સજીવો દેખાય છે બધાની ઉત્પત્તિ તો પહેલે શરૂઆતમાં એક કોષમાંથી થઈ છે, ફલિતાંડમાંથી થયેલી છે. આપણે વાત ના કરી અંડકોષ અને શુક્રકોષના ફલનની ઘટના, અને એ ફલિતાંડમાંથી જ સંતતિની ઉત્પત્તિ થાય છે, અને પછી સંતતિમાં એક કોષમાંથી બે કોષ, બેના ચાર કોષ, હજારો કોષના, 10,000 ને લાખ ને કરોડ ને, પછી સજીવ મોટો બને છે, એનામાં કોષની સંખ્યા વધે છે. તો દરેક સજીવની ઉત્પત્તિ તો એક ફલિતાંડમાંથી થયેલી છે, અને ફલિતાંડ એ પહેલા એક કોષ સ્વરૂપમાં છે. માટે સજીવને કોષને સજીવનો પાયાનો એકમ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજું લેક્ચર આવતીકાલે લઈશું અને એમાં તમને માઇક્રોસ્કોપ બતાવવામાં આવશે.